હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે પાછા મળ્યા છીએ એક નવી માહિતી સાથે નવી હેલ્થ ટિપ્સ સાથે તમે અમારી સાથે જોડાયેલા રહ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ આજનો વિડીયોનો ટોપિક છે ઝાડા ઉલટી ઝાડા ઉલટી મટાડવાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર એમાં પહેલો ઉપચાર છે એકથી બે ગ્રામ સૂઠ લઈ બેથી દસ ગ્રામ મધ સાથે જે પણ વ્યક્તિને ઝાડા ઉલટી થયા હોય એ વ્યક્તિને આપવાથી એમાં લાભ થાય છે સૂઠ અને મધ મિક્સ કરીને આપવાના બીજો ઉપાય છે કે ડુંગળીનો રસ વીસ વીસ ગ્રામ લેવાનો અને એક કલાકે તે રસમાં થોડું પાણી મેળવીને તે જે વ્યક્તિ હોય એને આપવાનું જેથી અપચા અપચાની લીધે ઝાડા ઉલટી થયા હોય તો તેમાં ફાયદો થાય હવે ત્રીજો ઉપાય છે કે ફુદીનાના આઠ પાન લેવાના લેવાના મરીના સાત દાણા અને બે લવિંગ વાટી બે ગ્લાસ પાણીમાં એને ઉકાળવાના અને સહેજ હુંફાળું થાય એ રીતે પાણી બનાવવાનું દરરોજ આ પાણી દિવસમાં બે થી ત્રણ વાર પીવાનું જે પીવાથી કોલેરો કે કોઈ બીજા કોઈ કારણે ઝાડા ઉલટી થયા હોય તો ઝાડા ઉલટી મટે છે ઝાડાની ચીકાશ થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુ નીચોવીને સવારમાં પીવાથી ઝાડો કે મરડો થયો હોય કે ઝાડાવાડે ચીકાશ પડતી હોય તો આ બધામાં તેમને રાહત મળે છે ઝાડાની દુર્ગંધ એટલે કે ઝાડામાં બહુ દુર્ગંધ આવતી હોય તો સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠ્ઠામાં ભેળવી તે લેવાથી ઝાડાની દુર્ગંધ મટે છે ઝાડામાં આમ સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠ્ઠામાં મેળવાથી ઝાડામાં આમ આમ હોય તો મટે છે પણ જુલાબ બંધ કરવા માટે સાકરને પાણીમાં ઓગાળીને પીવી જોઈએ થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ તમે અમારો આખો વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ 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 જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ